નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ એક વિષય કલરવ ગુજરાતી બધા કાઢવ ગુજરાતીની ચોપડી હા કાઢી એમાં આપણે પાઠ નવ શીખવાનું છે તો બધા પાઠ નવ કાઢો પાના નંબર પંચાણું પાના નંબર પંચાણું પાઠનું નામ વાર્તાનું નામ છે નવ પોપટે ખાધી પાકી કેરી શું નામ છે બાળકો પોપટે ખાધી પાકી કેરી તો અહીં બાળકો એક આપણને વાર્તા આપી છે પોપટ અને કાગડાની શું કીધું છે પોપટ અને કાગડાની વાર્તા આપી છે પોપટ અને કાગડાની વાર્તા આપણે સમજવાની છે તો પોપટ અહીંયા પોપટને એવું થાય છે એ પોપટ આંબા ઉપર એક કાગડો હોય છે એ આંબા ઉપર રહે છે હા અને પોપટને જોઈને કાગડો બૂમો પાડે છે પોપટ ઉડીને દૂર દૂર ઘર પાસે ગયો અને પોપટ ફુગ્ગાનો અવાજથી કાગડો બી જાય છે એવું આ વાર્તામાં શીખવા શીખ જોવાનું છે તો હર બાળકો આપણે વાર્તા જોઈએ તો બાળકો અહીંયા આ ચિત્રમાં આપ આપણને વાર્તા આપી છે એક હતો પોપટ શું હતું પોપટ તો આર્યો પોપટ તેને બહુ ભૂખ લાગી પોપટને શું થયું બહુ ભૂખ લાગી હતી તેણે આંબા પર કેરી જોઈ પોપટે શું જોયું આંબા ઉપર કેરી જોઈ પાક્કી પાક્કી કેવી કેરી જોઈ એને પોપટે પાક્કી પાક્કી કેરી જોઈ આંબા પર એક કાગડો રહે આંબા ઉપર કોણ રહેતું તું એક કાગડો પોપટને જોઈ કાગડા કાગડાએ બૂમો પાડી કાગડાએ શું કર્યું પોપટને જોઈને બાળકો હા કાગડાને જો પોપટને જોઈને કાગડાએ બૂમો પાડી આ આંબાનું ઝાડ મારું છે કાગડો શું કે છે પોપટને આ આંબાનું ઝાડ મારું છે ભાગીજા પોપટ ભાગી જા પોપટને શું કે છે બાળકો આ આંબાનું ઝાડ મારું છે ભાગીજા પોપટ ભાગીજા કા 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 કાગડાની કાગળોળથી પોપટ ગભરાયો કાગડો શું કરવા માંડ્યો કા 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 કરવા માંડ્યો અને કાગડાની કાગળોળથી પોપટ ગભરાઈ ગયો એટલે કાગડો જેવો કા કા કરવા માંડ્યો એનાથી પોપટ ગભરાઈ ગયો પોપટ ઉડીને દૂર એક ઘર પાસે ગયો પોપટ ક્યાં ગયો ઉડીને હા પોપટ ઉડીને ઘર પાસે ગયો તેની નજર મોટા રંગબેરંગી ફુગ્ગા પર પડી તેની નજર ક્યાં પડી બાળકો રંગબેરંગી ફુગ્ગા પર પડી કાગડો કાકા કાકા કરતો પોપટને તો ભગાડી દીધો અને પોપટને પછી એ પોપટ ઉડીને ક્યાં ગયો એને ઘર પાસે ગયો અને પછી તેની નજર ક્યાં પડી મોટા રંગબેરંગી ફુગ્ગા પર પડી પોપટ ફુગ્ગાને ચાંચમાં લઈ આંબા નીચે બેઠો જો આ ચિત્રમાં તમને આપ્યું છે પોપટ ફુગ્ગાને લઈ ચાંચમાં લઈને ઝાડ નીચે બેઠો તેના મનમાં એક વિચાર આવ્યો શું આવ્યું બાળકો એના મનમાં એક વિચાર આવ્યો પોપટે પછી ફુગ્ગામાં ચાંચ મારી પોપટને શું વિચાર આવ્યો બાળકો એક વિચાર આવ્યો પછી પોપટે શું કર્યું ફુગ્ગામાં એક ચાંચ મારી ફટાક અવાજ થયો ફુગ્ગામાં જેવી ચાંચ મારી એવો જ ફુગ્ગો ફૂટી ગયો અને ફૂટ્યો એટલે કેવો અવાજ આવ્યો ફટાક શેનો અવાજ આવ્યો એ અવાજથી કાગડા ભાઈ બી ગયા શેના અવાજથી કાગડાભાઈ બી ગયા ફુગ્ગાના અવાજથી કાગડા ભાઈ બી ગયા કાકા કાકા કરતા કાગડા ભાઈ ઉડી ગયા કાગડાભાઈ શું કર્યું કા 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 કરતા ઉડી ગયા ભાઈને ફટાકડા ફુગા ના અવાજ બીક લાગી એટલે કા કા કરતા ઉડી ગયા આંબાના ઝાડ પર જઈને પોપટભાઈએ કેરી ખાધી આંબાના ઝાડ પર જઈને પોપટભાઈએ શું ખાધું કેરી ખાધી પાકી પાકી મીઠી મીઠી કેવી કેરી ખાધી બાળકો ભાઈએ પાક્કી કેરી ખાધી અને મીઠી મીઠી એટલે ગળી ગળી કેરી ખાધી પોપટભાઈને મજા પડી ગઈ પોપટ મીઠી મીઠી કેરી અને પાકી ઘલ જેવી કેરી મળી એટલે પોપટભાઈને તો બહુ જ મજા પડી ગઈ મજા પડી ભાઈ મજા પડી કેરી ખાવાની મજા પડી મજા પડી પોપટભાઈ એવું કહે છે મજા પડી ભાઈ મજા પડી કેરી ખાવાની મજા પડી વારે પોપટભાઈ વાહ 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 કેવું કે છે વારે પોપટભાઈ વાહ વાહ અહીંયા જો બાળકો અહીંયા ઘર આપ્યું છે અહીંયા પોપટનું ચિત્ર અહીં ઝાડ આપ્યું છે પોપટ ખાય છે બાકી કેરી હા જો તો બાળકો ચિત્રમાં અહીંયા પાકી કેરી છે આ પીળા કલરની છે પોપટ ખાય છે કેરી એટલે પાકી પાકી અને મીઠી મીઠી કેરી પોપટભાઈએ ખાધી અને પોપટભાઈને તો બહુ જ મજા પડી ગઈ કેરી ખાવાની એટલે કહે છે કે મજા પડી ભાઈ મજા પડી કેરી ખાવાની મજા પડી નવા શબ્દો બાળકો રંગબેરંગી એટલે અલગ અલગ રંગના ફુગ્ગા રંગબેરંગી એટલે અલગ અલગ રંગ કાગારોડ એટલે એટલે અવાજ થયો નીચે બાળકો જોઈએ પ્રશ્ન એક જવાબ આપો પહેલું આંબા પર કોણ રહેતું હતું બોલો તો બાળકો આપણે વાર્તા સમજી આંબા પર કોણ રહેતું હતું હા કોણ રહેતું હતું કાગડો લખવાનો જવાબમાં કાગડો બીજું કાગડાએ કોને ભગાડ્યો કાગડા ભાઈએ કાગડાએ કોને ભગાડ્યો હા તો શું આવશે બાળકો જવાબ હા કાગડાએ પોપટને ભગાડ્યો લખવાનો જવાબ પોપટને ત્રીજું કાગડો સાથી ઉડી ગયો હા કાગડો સાથી ઉડી ગયો બાળકો કાગડો ફુગગાના અવાજથી ઉડી ગયો સાથી ઉડી ગયો બાળકો ફુગગાના અવાજથી ઉડી ગયો હવે આપણે બાળકો શામીના પેજ ઉપર જોઈએ ઓળખો અને રંગ પૂરો શું કીધું છે અહીંયા બાળકો તમને ઓળખો અને રંગ પૂરો આપણે અગાઉ અગાઉના પાઠમાં આપણે જોઈ ગયા છે કેવી રીતે કરવાનું એ તો આ શેનું ચિત્ર આપ્યું છે બાળકો આપણને હા શેનું આપ્યું છે ભમરડાનું તો અહીંયા આપણને શું શબ્દ ઓળખવાનો કીધો છે ભ શું કીધો છે ઓળખવાનો ભ તો અહીં બધા મૂળાક્ષર આપ્યા છે ભ ક્યાં આપ્યો છે આપણે જોવાનું છે તો આ અહીંયા પહેલો બીજો અને ત્રીજું ત્રણ ભ આપ્યા છે એમાં તમને જે મન પસંદ પડે એમાં રંગ પૂરવાનો આવી રીતે રંગ પૂરી દેવાનો છે ત્રણેયમાં પછી આ શેનું ચિત્ર છે બાળકો હા શેનું છે યજ્ઞનું તો અહીંયા આપણને શું ઓળખવાનું કીધું છે ય શું ઓળખવાનું બાળકો ય ક્યાં આપ્યો છે એક બે ત્રણ અને ચાર તો બાળકો તમને જ્યાં ય આપ્યો છે અહીંયા તમારી જાત જાતે જ તમને મનપસંદ રંગ પૂરી દેવાનો છે હા શેનું ચિત્ર છે બાળકો ધજા શેનું છે ધજાનું તો અહીંયા કયો મૂળાક્ષર કીધું છે આપણને ધ તો ધ્યા છે ધ હા એક બે ત્રણ કેટલા આપ્યા છે અહીંયા બાળકો ત્રણ તો જ્યાં તમને ધજાનો ધ આપ્યો છે ગોળમાં એ તમારી જાતે તમારી રંગ મનપસંદ રંગ પૂરવાના છે હવે આ શું છે શેનું ચિત્ર છે બાળકો આ ફુગ્ગા છે શું છે ફુગા કયો મૂળાક્ષર શોધવાનું કીધું છે આપણને ફ ફુગ્ગાનો આપે છે બાળકો ફ એક બે ત્રણ તો ત્રણેય ફ ઉપર તમારે તમારી જાતે મનપસંદ રંગ પૂરવાનો છે આ તમારું લેશન આ તમારે ઘરે જાતે લેશન કરવાનું છે ચોપડીમાં ને ચોપડીમાં જ હવે પાછળ જોઈએ જો બાળકો અહીંયા અહીં આપી છે એક રમત આપી છે બાળકો બધા જ કુંડાળું કરીને બેઠા છે અને એક છોકરો દાવ લે છે આ રમતનું નામ શું છે આવરે કાગડા કઢી પીવા શું નામ છે બાળકો આ રમતનું આવરે કાગડા કઢી પીવા તો બાળકો તમે આ રમત બાલમંદિરમાં શીખ્યા હશો ના શીખ્યા હોય તો પણ હું તમને શીખવાડું છું ગોળ કુંડાળું કરીને આપણે બેસી જવાનું અને પછી આ નામ શું છે આ રમતનું નામ શું છે આવરે કાગડા કઢી પીવા તો આપણે શું કહે છે આપણે એક હાથમાં કોઈ રૂબીને રૂમાલ આપી દેવાનો કાં તો કોઈ બી વસ્તુ આપી દેવાની કાંકરો હોય તો કા ઢે કાંકરો આપી દેવાનો અને પછી એક છોકરાને દાવ લેવા બહાર મોકલવાનો આંખો બંધ રાખીને બહાર મોકલી દેવાનો અને તમારે પછી જૂથ બેઠા છો એમાં તમારે બોલવાનું આવરે કાગડા કઢી પીવા આવરે કાગડા કઢી પીવા પછી પેલો જે દાવ લીધો છે ને એ છોકરો કા 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 કરતો પછી આવે તમને જોડે અને પછી જેના હાથમાં કૂકી હોય એ શોધે તમારે કોઈએ બોલવાનું નહીં એ શોધે એટલે એને જાતે જ શોધવા દેવાનું મળી જાય તો તમે આ ના મળે તો એને ફરી પછી દાવ લેવો પડે તો તમે પણ બાળકો આવી આ રમત છે તમે ઘરે પણ રમજો તો તમને શીખવા મળશે અને તમને પણ આ રમત આવડશે હવે શામીના પેજ ઉપર જોઈએ બાળકો શું કીધું છે ગાવ હા છે અહીં એક કવિતા આપી છે આપણે ગાવાની છે અહીં શું છે પહેલું કલબલ કલ કલબલ કરતી કાબર આવી આંગણે દાણા ખાય ખાનું ચિત્ર છે બાળકો કાબર શું છે આ ચિત્ર કાબર તો અહીં આપ્યું છે ગીત કલબલ કરતી કાબર આવી આંગણે દાણા ખાય ઝઘડા ઝઘડી ચાલે ત્યારે માથું દુખી જાય શું કહે છે બાળકો કલબલ કરતી કલબલ કલબલ કરતી કાબર આવી આંગણે દાણા ખાય એટલે આપણા આંગણામાં આપણે જે ચોકલા ચકલા માટે દાણા નાખીએ છીએ એ કાબર દાણા ખાય ઝઘડા ઝઘડી ચાલે ત્યારે માથું દુખી જાય એટલે કલબલ કલબલ કરે એકબીજા કાબર ઝઘડા ઝઘડી કરે ત્યારે શું થાય બાળકો માથું દુખી જાય બીજું આ શેનું ચિત્ર છે કબૂતરનું શેનું છે કબૂતરનું તો બીજું ઊંચી ડોકી ઘૂઘ કરતું રંગ ભૂરો કાળો ચાંચમાં લાવે સાંઢી કડા ને બાથેનો માળો ઊંચી ડોકે ઘૂઘું કરતું ઊંચી ડોકે ઘૂઘુ કોણ કરે કબૂતર રંગ ભૂરો કાળો ભૂખરો અને કાળો કબૂતરનો રંગ કેવો છે ભૂખરો અને કાળો ચાંચમાં લાવો સાઠી કડા ચાંચમાં લાવો સાઠી કડાને ને બાંધે નો માળો કબૂતર ચાંચમાં શું લાવે છે હા કબૂતર જાતમાં શું લાવે બાળકો સાઠીકડા નાના મોટા સાઠીકડા લાવે અને શું બાંધે એનું માળો બાંધે ત્રીજું આ શેનું ચિત્ર છે બાળકો કોયલ શેનું છે કોયલ કોયલ પેલી કુકુ ગાય ક્યાં જઈને છુપાય કોયલ પેલી કુકુ ગાય ક્યાં જઈને છુપાય આંબા ડાળે બેઠી બેઠી ગીતો મીઠા ગાય શું કહે છે અહીંયા કોયલ પેલી કુકુ ગાય કોયલ કેવું ગાય બાળકો કુકુ મસ્ત મધુર ક્યાં જઈને છુપાય ક્યાં જઈને છુપાઈ જાય છે ખબર રહેતી નથી આંબા ડાળે બેઠી બેઠી ગીતો મીઠા ગાય શું કરે આંબા ડાળે બેઠી બેસીને મસ્ત મસ્ત મીઠા મીઠા મધુર ગીતો ગાય ચોથું આ શેનું ચિત્ર છે બાળકો કુકડાનું શેનું છે કુકડાનું સૌથી વહેલો ઉઠી જાતો સૂરજનો છડીદાર શું કે છે સૌથી વહેલો ઉઠી જતો સૂરજનો છડીદાર સૂરજ આથમ્યા સૂરજ ઉગ્યા પહેલાં તો કુકડો ઉઠી જતો તો બોલે ત્યારે માની લેજો પડી ગયું સવાર કુકડે બોલે ત્યારે માની લેજો કે પડી ગયું સવાર કુકડો સૌથી પહેલાં જ ઉઠે અને શું કૂ કૂ કુ કુ કૂ કુ ગૂ કૂક કરવા લાગે અને સૂરજનો શું છડીદાર એટલે સૂરજ ઉગ્યા પહેલા કુકડો જાગી જાય અને બધાને જગાડવા બોલે ત્યારે માની લેજો કે ગયું પડી ગયું સવાર તો કુકડે બોલે ત્યારે માની લેવાનું કે સવાર પડી ગયો પાંચમું પાંચમું હશેનું ચિત્ર છે બાળકો કાગડાનું શેનું છે કાગડા તો અહીંયા આપ્યું છે કાળા કાળા કાગડા ભાઈ કાળા કાળા કાકા કરી ગાતા ચોરે ચોટે ઉડતા ફરતા એઠું જૂઠું ખાતા શું કે છે કાળા કાળા કાગડા ભાઈ કાગડાભાઈ કેવા છે કાળા કાળા અને કા કાકા કરી ગાતા કાકડાભાઈ શું કરી કાકા કરીને ગીત ગાતા ચોરે ચોરેચોટી ઉડતા ફરતા એટલે ચારેય બાજુ ઉડતા હતા અને ફરતા હતા અને એઠું જુઠ્ઠું બધાયનું એઠું હોય તો એઠું જુઠ્ઠું બધાયનું ખાતા પાછળ જોઈએ આપણે બાળકો પાંચ સાંભળો અને બોલો અહીં શબ્દો આપ્યા છે બાળકો એ આપણે બોલવાના છે હું જેમ બોલું એમ તમારે પણ બોલવાનું છે તમારે પણ આંગળી રાખવાની છે ત્યાં ભણ ધણ ધણ ધમણ ધમણ જમણ જમણ યાદ યાદ નાદ નાદ ફાનસ ફાનસ કાનસ કાનસ બીત બીત જીત જીત ફિરકી ફિરકિ પારકી પારકી ઘેસ ઘેસ ફરાક ફરાકરાક ઘરાક ઘરાક ફૂદરડી 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 નીચે જોઈએ ચોખા ચોખા પાયો પાયો કાળો કાળો પાટો પાટો ગોડો ગોડો લખોટી લખોટી મોતી મોતી વારો વારો અરીશો બોલો તો બાળકો હું જેમ બોલું એમ તમારે આંગળી ફેરવવાની અરેશો કોલસો 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 નીચે જોઈએ ભર તો સામે શું થાય ભરો ભર સામે શું થાય ભરો

ચણો ચણા ચણો ચણા કાસ્કો કાંસ્કા કાસકો કાસકા કૂતરો કૂતરા કૂતરો કૂતરા

ફુવારો ફુવારા ફુવારો ફુવારા તો બાળકો આ શબ્દ મેં તમને જે વંચાયા એ તમારે આ બધા શબ્દો તમારી ગુજરાતીની નોટબુકમાં લખવાના છે સામે પ્રશ્ન છ રંગ પૂરો તો બાળકો એ તમને શેનું ચિત્ર આપેલું છે પોપટનું શેનું આપ્યું છે પોપટનું ચિત્ર તેમાં બાળકો તમારે પોપટમાં રંગ પૂરવાનો છે એ તમારું લેશન એ તમારે જાતે પોપટમાં રંગ પૂરી દેવાનો છે હવે આપણે એ નીચે ગીત આપ્યું છે ગાઈએ લીમડાની ડાળીએ બેઠો પોપટ લીંબોળી ખાય છે કટ 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 પોપટ ક્યાં બેઠો છે લીમડાની ડાળે બેઠો છે પોપટ અને લીંબોળી કેવી રીતે ખાય છે લીંબોળી કટ 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 કરીને ખાય છે વાકી લાલ ચાંચ છે કેવી મજાની બોલે મધુરી મીઠી વાણી શું એ છે વાંકી લાલ ચાંચ છે પોપટની તો કેવી મજાની છે બોલે મધુરી મીઠી એની વાણી એટલે બહુ મીઠું મીઠું બોલે છે ઊંચે ઊંચે ઉડતા જટ ઝટ જટ ઊંચે ઊંચે પોપટ ઉડતા ફટાફટ ઉડી જાય પ્રશ્ન સાત ગાઓ અહીંયા મેં એક ગીત આપ્યું છે આપણે ગાવાનું છે કાગડો કાળો ને કાકા કરે કાગડો ઊંચે આકાશે ઉડે કોયલ કાળીને કૂકૂ કરે કોયલ આંબાની ડાળે ઝૂલે કબૂતર ભોળું ને ઘૂંઘ કરે કબૂતર ફેરફુદરડી ફરે પોપટ લીલોને મીઠું મીઠું બોલે પોપટ ડાળે બેસીને ડોલે ચકલી નાની ને ચીચી કરે ચકલી ફર ફર ઉડે તો બાળકો આ ગીત ગાયું એ તમારે પણ ઘરે ગાવાનું છે હવે આપણે નીચે જોઈએ રંગ પૂરો તો બાળકો તમને ચાર મૂળાક્ષર આપ્યા છે ભ ય ધ અને ફ તો આમાં તમને જે મનપસંદ રંગ પૂરવાના છે તમને જે મનગમતા રંગ હોય એ તમારે ભમાં ય અને ધ અને ફમાં ચારેયમાં રંગ પૂરી દેવાના છે તમારે આટલું લેશન કરવાનું બીજું જે બાકી રહ્યું છે એ આપણે પછી શીખીશું